બધા મજામાં ને? ચાલો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન બરોબર આપણે આગળના પીરિયડમાં પાઠ 11 સુધી જોઈ ગયા હતા. હવે આવે છે પાઠ 12, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. બરોબર પાઠ 11 સુધી આપણે સમજી લીધું હતું, દરેકને ખબર પણ પડી ગઈ હશે, અને ના ખબર પડે તો ફરીથી તમે વિડીયો જોઈ શકો છો. અને હવે આપણે જોઈશું પાઠ 12, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. તો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે તે આપણે હવે જોઈશું. તો એમાં પહેલા નંબરમાં તમને આ ચિત્ર દેખાય છે ને, શેનું છે? આપણો રાષ્ટ્રધ્વજ, ભારત દેશનો રાષ્ટ્રધ્વજ. તેને તિરંગો પણ આપણે કહીએ છીએ. શા માટે તિરંગો કહે છે? એમાં 3 રંગો છે, કેસરી, સફેદ અને લીલો. બરાબર, એટલા માટે આપણે તેને તિરંગો કહીએ છીએ. તો ચલો આપણે જોઈએ રાષ્ટ્રધ્વજના 3 રંગો વિશે. તો ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે, આપણે હમણાં ચિત્રમાં જોયું તે પ્રમાણે. બરાબર, 3 રંગના પટ્ટા કયા કયા છે? સૌથી ઉપર કેસરી, બીજા નંબરે સફેદ અને ત્રીજો લીલો. તો આ ત્રણેય રંગો આપણને કંઈક ને કંઈક સૂચન કરે છે. બરાબર, તે આપણને શું કહે છે? ત્રણેય રંગો કઈ કહેવા માંગે છે કે શા માટે 3 રંગના જ પટ્ટા નક્કી કર્યા છે, બીજા કોઈ કલર કેમ ના લીધા? તો આપણે એ 3 રંગો વિશે જાણીએ. તો રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને તિરંગો પણ કહીએ છીએ. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. તો એમાં કેસરી રંગ આપણને શું સૂચન કરે છે? જુઓ અહીંયા આગળ, કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું અને લીલો રંગ સમૃદ્ધિની પ્રતીક છે. બરાબર, કેસરી રંગ શેનું પ્રતીક છે? વીરતાનું. આપણા દેશમાં જ્યારે સ્વતંત્ર સેનાની લડાઈ થતી હતી ત્યારે વીર એટલે શું? જે લોકોએ પોતાના જાનનું પણ બલિદાન આપી દીધું. બરાબર, કોઈ પણ જાતનું પરવા કર્યા વગર તે સામી છાતી અંગ્રેજો સામે લડ્યા, એટલે એમને વીરતાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે અને એના માટે કેસરી રંગ લીધો છે. પછી આવે છે સફેદ રંગ. તો સફેદ રંગ શું સૂચવે છે? શાંતિ. આપણા દેશમાં બધા દેશો કરતાં શાંતિ વધારે છે. શા માટે શાંતિ છે? કારણ કે આપણા દેશમાં ઘણા બધા ધર્મોના લોકો રહે છે, તેમ છતાં પણ બધા સાથે હળીમળીને રહે છે. તમે આજુબાજુમાં રહેતા હશો તો પણ તમે જોયું હશે કે તમારી આજુબાજુ બધા અલગ અલગ ધર્મમાં માનનારા રહે છે. તે ઉપરાંત હિન્દુ, મુસલમાન બધા જ બધા પોતાનો તહેવાર પણ મનાવે છે. બીજાનો હોય, ભલે કોઈ બી ધર્મનો તહેવાર હોય, પણ તે લોકો તે પણ ઉજવે છે અને તેમને સાથ સહકાર પણ આપે છે. એટલે આપણા દેશમાં શાંતિ છવાયેલી રહે છે. અને આ ત્રીજો આવે છે લીલો રંગ. લીલો રંગ શેનું? સમૃદ્ધિનું પ્રતીક છે. આપણો દેશ સમૃદ્ધ છે. બરાબર, ધનધાન્યની રીતે ખૂબ જ સમૃદ્ધ છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં તમને વાદળી રંગનું અશોક ચક્ર દેખાય છે. આ દેખાય છે ને, અશોક ચક્ર કહેવાય. બરાબર, સફેદ રંગની વચ્ચે ગોળ આરાવાળું છે, તેને શું કહેવાય? અશોક ચક્ર. બરાબર, તો આ અશોક ચક્રમાં તમને આ લીટીઓ દેખાય છે તેને આરા કહેવામાં આવે છે. અને તે આરા કેટલા છે? 24 છે. કેટલા છે? 24. તો આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. જેમ વાહનમાં જે પડ્યું હોય તે ગોળ ફરતું રહે, તેમ આગળ ને આગળ વધતું રહે છે, એ રીતે જ આ પણ એક પૈડા જેવું તમને દેખાય છે. એટલે શેનું પ્રતીક છે? પ્રગતિનું. આપણો દેશ સતત આગળ ને આગળ વધતો રહે તેનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં ત્રણેય પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. તમે જ્યારે પણ રાષ્ટ્રધ્વજ દોરો ત્યારે આ ત્રણેય રંગના પટ્ટા દોરો, તો તેની લંબાઈ અને પહોળાઈ એક સરખી હોવી જોઈએ. બરાબર, તો આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય નહીં, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમે દોરો તો આ એની પહોળાઈ કહેવાય. બરાબર, આ પહોળાઈ પણ એક સરખી રાખવાની અને આ એની લંબાઈ, લંબચોરસ દોરવાનો નહીં. બરાબર, એટલે આપણો રાષ્ટ્રધ્વજ કેવો છે? લંબચોરસ છે. અને તેની પહોળાઈ પણ તમારે ત્રણેય પટ્ટાની એક સરખી રાખવાની. તો અહીંયા જુઓ, રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. હમણાં આપણે ચિત્રમાં જોયું તે પ્રમાણે રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી છે. બરાબર, એટલે કેવી રીતના 1.5 ગણી?
આ એની પહોળાઈ કેવી છે? લાંબી, એટલે આપણે એને લંબચોરસ કહેવાય છે. અને આ એની પહોળાઈ કહેવાય, એટલે પહોળાઈ થોડી ઓછી હોય ને આ થોડી વધારે હોય. તો તમારે દોરતી વખતે 3:2 માપની દોરવાની છે. આ 3 સેન્ટીમીટર અને આ 2 સેન્ટીમીટર એ પ્રમાણે તમારે દોરવાનો. પણ અને માપ ના લેવું હોય તો તમારે લંબચોરસ આપે દોરી અને આ બધા પટ્ટાની લંબાઈ અને પહોળાઈ તમારે એક સરખી રાખવાની છે, બરાબર. કોઈ જાડો કે પાતળો પટ્ટો રાખવાનો નથી. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. એ પણ તમને દરેકને ખબર હશે કે દરેક શાળાઓમાં, મહાશાળાઓમાં અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે, બરાબર. આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. તો આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતા એટલે દરેક ધર્મ વચ્ચે સમાનતાનો ભાવ રાખે છે, બધા સાથે હળીમળીને રહે છે, એને એકતા કહેવાય, બરાબર. પછી બીજા નંબરનું આપણું પ્રતીક છે રાષ્ટ્ર મુદ્રા. પહેલું પ્રતીક કયું જોયું આપણે? રાષ્ટ્રધ્વજ. પછી રાષ્ટ્ર મુદ્રા. તો રાષ્ટ્ર મુદ્રા તમે આવું ચિત્ર ક્યાં ક્યાં જોયું છે, યાદ છે? હા, તો તમારી પાસે સિક્કા હોય તેમાં તમે આવું ચિત્ર જોયું હશે, બરાબર ને. જે ક્યાંય તો યાદ નહીં હોય, પણ આમાં તો તમને યાદ જ હશે કે આ તમને 3 સિંહ જેવું દેખાય છે. પણ શું છે? 3 સિંહ નથી, 4 સિંહની આકૃતિ છે, પણ પાછળની સાઈડ છે એટલે આપણને દેખાતું નથી, બરાબર. તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. આપણી દિશાઓ કેટલી છે? 4. તો તે તરફના મો રાખવા માટે 4 સિંહની આકૃતિ આપેલી છે, પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી, બરાબર. હમણાં મેં કહ્યું તે પ્રમાણે કે આપણને પાછળનું ચિત્ર દેખાય નહીં. આથી સામેથી જોતા આપણને 3 જ સિંહ દેખાય છે. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. ક્યાંની પ્રતિકૃતિ? પ્રતિકૃતિ એટલે આકૃતિ. તો એ આકૃતિ ક્યાં કરી હતી? સારનાથના અશોક સ્તંભ ઉપર તે આકૃતિ આપણને જોવા મળે છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. રાષ્ટ્રધ્વજમાં જેવું છે તેવું જ ધર્મચક્ર અહીંયા આગળ છે, બરાબર. અશોકનો શિલાલેખ કદાચ તમે સાંભળ્યો હશે, તેમાં આ અશોક ચક્ર પણ આપેલું છે, જેને ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. ધર્મચક્રની જમણી બાજુએ આખલો અથવા તો વૃષભ, બરાબર. વૃષભ એ સંસ્કૃત શબ્દ છે. અને ડાબી બાજુએ ઘોડો આપેલો છે. રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે એવું લખેલું છે. તમારી પાસે કોઈ સિક્કો હોય તો તમે જોઈ શકો છો કે એની નીચે શું લખ્યું છે, બરાબર. જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. શું છે? સત્યમેવ જયતે એ મુદ્રાલેખ. આ જે મુદ્રા એટલે આકૃતિ છે એનો લેખ લખેલો છે. આપણા ચલણ સિક્કાઓ તથા નોટો, ચલણવાળો આ શબ્દ આગળ આવી ગયો છે. ચલણ એટલે ચાલતું હોય તે, ચલણી સિક્કાઓ વાળું સમજી ગયા હતા ને આપણે પાઠમાં આગળ. હા, તો સિક્કાઓ તથા નોટોમાં રાષ્ટ્ર મુદ્રા જોવા મળે છે, બરાબર. હમણાં મેં કહ્યું તે પ્રમાણે આપણી પાસે જે ચલણી સિક્કાઓ અને નોટો છે એમાં તમે આ 3 સિંહ વાળું, બરાબર, પાછળનો 4થો સિંહ દેખાતો નથી એટલે તમને 3 સિંહ દેખાય છે, એટલે આ મુદ્રા તમને એમાં જોવા મળશે, બરાબર. પછી આવે છે 3જા નંબરમાં રાષ્ટ્રગીત. આ પણ તમે દરેકે સાંભળ્યું હશે કે જન ગણ મન ભારતનું રાષ્ટ્રીય ગીત છે અને તેના રચયિતા કવિવર રવીન્દ્રનાથ ટાગોર છે. શું છે? એના રચના કરનાર, એ કવિતા લખનાર કોણ છે? રવીન્દ્રનાથ ટાગોર. પછી આવે છે 4થા નંબરમાં રાષ્ટ્રગાન. આ પણ તમે શાળામાં સાંભળ્યું હશે, વંદે માતરમ બોલો છો ને. હા, તો વંદે માતરમ બોલતી વખતે સાવધાનની સ્થિતિમાં હલનચલન કર્યા વગર શરીરને ટટ્ટાર રાખીને આપણા દેશનું રાષ્ટ્રગાન બોલવું જોઈએ, બરાબર. તો વંદે માતરમ ભારતનું રાષ્ટ્રગાન છે અને તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી, બરાબર. આ તેમની અટક છે. તો ભારતનું જે રાષ્ટ્રગાન છે તેના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ખાલી જગ્યામાં તમને આ પૂછી શકે છે કે ભારતનું રાષ્ટ્રગાન કયું છે અથવા તો તેના રચયિતા કોણ છે, તો તમે શું લખશો? ભારતનું રાષ્ટ્રગાન કયું હોય તો વંદે માતરમ, અને તેના રચયિતા કીધું હોય તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એટલે આ બંને કવિ તમારે ભેગા કરવાના નથી, એટલે યાદ રાખવાનું
કે રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે અને રાષ્ટ્રગાનના રચયિતા કોણ છે. બરોબર, આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો કેટલા જોયા? ચાર જોયા. હવે આવે છે પાંચમા નંબરમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ. આપણ દરેકને ખબર હશે તમને કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, તો વાઘ. અને રાષ્ટ્રીય પક્ષી, તો મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. બરોબર, ચાલો હવે સાતમા નંબરનું રાષ્ટ્રીય પ્રતીક જોઈએ આપણે, તો રાષ્ટ્રીય ફૂલ. આપણ દરેક બાળકને ખબર હશે કે આપણું આ દેશનું રાષ્ટ્રીય ફૂલ કયું છે, તો કમળ. બરોબર, અને રાષ્ટ્રીય ફળ આઠમા નંબરમાં જુઓ. આપણું રાષ્ટ્રીય ફળ કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે. બરોબર, ફળોનો રાજા કહીએ છીએ ને, હા, તો એને આપણા દેશે રાષ્ટ્રીય ફળ તરીકે ઉલ્લેખ્યું છે. પછી આવે છે નવમા નંબરમાં રાષ્ટ્રીય વૃક્ષ. તો રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. બરોબર, વડ તો તમે દરેકે જોયું હશે, વડનું વૃક્ષ જોયું છે ને, તો વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. ચાલો એના પછી આવે છે દસમા નંબરમાં રાષ્ટ્રીય રમત કઈ છે? તો ભારત દેશની રાષ્ટ્રીય રમત હોકી છે. બરોબર, હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે. તો આપણા થઈ ગયા આ બધા આપણા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો. બરોબર, યાદ કરો, થઈ ગયા યાદ? કેટલા છે? દસ. કયા કયા? તો આપણે પહેલામાં પહેલાં કયું જોયું હતું? આપણો રાષ્ટ્ર ધ્વજ, પછી રાષ્ટ્ર મુદ્રા, પછી ત્રીજા નંબરમાં રાષ્ટ્રીય ગીત, પછી રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર, પછી રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય વૃક્ષ અને રાષ્ટ્રીય રમત. એકદમ સહેલા છે, સરળતાથી યાદ રહી જશે. બરોબર, ચલો તો હવે આપણે આ પાઠનું સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં જુઓ, પ્રશ્ન નંબર એક, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા બાજુમાં તમને કૌંસ આપેલા છે, એમાંથી તમારે બે શબ્દ છે એમાંથી સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યામાં પૂરવાનો છે. તો જોઈએ આપણે પહેલા નંબરની ખાલી જગ્યા. ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. બરોબર, દરેકને આવડ્યું ને? હા, સાચો જવાબ ત્રણ. દરેકને ખબર જ હશે કે ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગના પટ્ટા હોય છે, બે રંગના પટ્ટા ના હોય. ચાલો બીજા નંબરની ખાલી જગ્યા. ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. કયું છે અશોક ચક્રનો રંગ? કેસરી કે વાદળી? સરસ, વાદળી. ચાલો ત્રીજા નંબરમાં જુઓ, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે, ચાર કે ત્રણ? હવે આકૃતિ જોઈને જવાબ નથી લખવાનો. બરોબર, અમે આપને પાઠમાં સમજાવ્યું ને કે આપણને પાછળનો સિંહ દેખાતો નથી, એટલે ચિત્ર જોઈ ત્રણ સિંહ લખવાનું નથી. કેટલો આવશે? ચાર. હા, ચલો ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહ છે. ચાલો પાંચમા ચોથા નંબરની ખાલી જગ્યા જુઓ, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ઘોડો છે. બરોબર, જમણી બાજુએ કયું શું છે? આકલો. અને ડાબી બાજુએ ઘોડો, એટલે ભેગું થઈ જાય નહીં, યાદ રાખવાનું છે તમારે. ચાલો પાંચમા નંબરની ખાલી જગ્યા જુઓ, જનગણ મન ભારતનું રાષ્ટ્રીય ગીત છે. શું છે જનમન ગણ ભારતનું રાષ્ટ્રીય ગીત? અને રાષ્ટ્રગાન કીધું હોય તો વંદે માતરમ. બરોબર, ચાલો છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. બહુ સરસ. બરોબર, ખાલી જગ્યા બોલતા પહેલા તમે જવાબ બોલી ગયા, વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ચાલો પ્રશ્ન નંબર બેમાં જોઈએ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો જુઓ પહેલા નંબરમાં, ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. બરોબર, મેં હમણાં કીધું ને કે ચોરસ દોરવાનું નથી, લંબચોરસ. ભારતનો રાષ્ટ્રધ્વજ કેવો છે? લંબચોરસ, એટલે આ વાક્ય તમારું સાચું પડશે. પછી બીજા નંબરમાં જુઓ, રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરીએ અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. બોલો સાચું છે? ના, 15મી ઓગસ્ટ તારીખ આપી છે સાચી, પણ પાછળ મહિનો ખોટો છે, એટલે આ વાક્ય તમારું ખોટું પડશે.
ચાલો ત્રીજા નંબરનું જુઓ. ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. સાચું, ભારતની રાષ્ટ્રમુદ્રા નીચે શું લખેલું છે? સત્યમેવ જયતે, એટલે સાચું થશે આ વાક્ય. ચોથા નંબરનું જુઓ. ભારતની રાષ્ટ્રમુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. કેટલા આરાવાળું છે? 24. અહીંયા આગળ કેટલા લખ્યા છે? 14, એટલે આ વાક્ય તમારું ખોટું થશે. ચાલો પાંચમા નંબરનું જુઓ. ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. સાચું છે ખોટું છે? ખોટું છે. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. બરાબર, ચિત્રમાં આપણે જોઈ ને હમણાં, હા, તો એ હોકી છે, એટલે આ વાક્ય પણ ખોટું થશે. ચલો છઠ્ઠા નંબરમાં. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. સરસ, આ વાક્ય આપણું સાચું થશે. બરાબર, હવે જુઓ પાછળ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3માં જુઓ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખવાના છે. બરાબર, ફક્ત એનો એક શબ્દ જ લખવાનો છે. આપણને ખાલી જગ્યા જેટલી જગ્યા આપી છે ને એક શબ્દ જ લખવાનો છે. એમાં જુઓ પહેલો પ્રશ્ન, રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? આગળ 3:2 એવું માપ લખ્યું હતું ને, તો આપણે એવું નથી લખવાનું, પણ શું લખ્યું હતું? 1.5 ગણી. એટલે અહીંયા આગળ સામે જગ્યામાં તમારે શું લખવાનું? 1.5 ગણી છે. લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી વધારે છે. એટલે ફક્ત તમારે 1.5 ગણી એવો શબ્દ લખવાનો છે. ચાલો બીજો પ્રશ્ન, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો સમૃદ્ધિનું. લીલો રંગ શાનું છે? સમૃદ્ધિ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? હમણે તમે ખાલી જગ્યામાં લખ્યું હતું તો એ ડાબી બાજુ હતું, તો ડાબી બાજુ ઘોડો અને જમણી બાજુ આકલો અને વૃષભ લખો તો પણ ચાલે. બરાબર, ચલો ચોથો પ્રશ્ન જુઓ, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી, હા, મોર. બહુ સરસ. ચલો છઠ્ઠો પ્રશ્ન જુઓ, રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? તો સૌથી ઉપર કેસરી રંગનો. બરાબર, ચલો સાતમો પ્રશ્ન જુઓ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો વડ. આઠમા નંબરનો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો કેરી. બરાબર, યાદ આવ્યું? હા, બહુ સરસ. ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. બરાબર, ચાલો તો અહીંયા આપણે પ્રશ્ન 3 પૂરો થયો. હવે અહીંયા જુઓ પ્રશ્ન નંબર 4, ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી, તેમાં યોગ્ય રંગ પૂરો. બોલો શું કરશો? તમારી પાસે તો ચોપડી નથી, એટલે તમારી પાસે ચોપડી નથી એટલે આપણે ચોથો પ્રશ્ન નહીં લખીએ, અને જો તમારે લખવાની ઈચ્છા હોય તો તમારી નોટમાં તમે દોરીને રંગ પૂરી શકો છો. બરાબર, તો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. તો તમારે એક ભાગમાં કમળ દોરવાનું, બીજા ભાગમાં એનું ફળ, રાષ્ટ્રીય ફળ એટલે કેરી. દરેક બાળકને કેરી દોરતા તો આવડતી હશે. જો તમારે દોરવું હોય તો દોરવાનું, ના દોરવું હોય તો તમારી નોટબુકમાં પ્રશ્ન નંબર 3 સુધી લખવાનું છે. બરાબર, એટલે આજનું હોમવર્ક શું થયું? આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં નવા પાન ઉપર પાઠ 12, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો કરી એવું હેડિંગ લખવાનું છે, પછી પાઠ લખવાનો નથી. બરાબર, ફક્ત તેનું સ્વાધ્યાય જ લખવાનું છે. એટલે અહીંયા આગળ સ્વાધ્યાય કરીને પ્રશ્ન 1થી સૂચના મારવાની. પ્રશ્ન 1, 2 અને પાછળ પ્રશ્ન નંબર 3 સુધી તમારે નોટમાં લખવાનું છે. બરાબર, ચાલો ત્યારે હવે આપણે ફરી વખત આગળના પીરિયડમાં મળીશું. આવજો.